નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ સૈદાણે આપનું ગુજરાત 24 ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપને ખ્યાલ છે એ પ્રમાણે ગુજરાત 24 ન્યૂઝ હંમેશા નવા વિષય સાથે આપની સમક્ષ આવતું રહ્યું છે. તો આ વખતે પણ ગુજરાત 24 ન્યૂઝ એક નવા જ એપિસોડની શરૂઆત કરવા જઈ રહી છે, જેમાં અમારી સાથે આજે જોડાઈ છે, જેનું નામ છે પુષ્પા જયસુખભાઈ ચાંગાણી. મિત્રો, આ નામ છે સુરતમાં જ નહીં પણ સુરતની બહાર પણ આ નામ ખૂબ જાણીતું છે. કેમ જાણીતું છે? કારણ કે આ નામે હંમેશા પોતાની ખ્યાતિ ઊંચી રાખવાના પ્રયત્નો કર્યા છે. એનું કારણ છે એની વાણી, એના શબ્દો, એનું વક્તવ્ય. 200 જેટલા પ્રોગ્રામો કરી ચૂકેલી આ બાળા 7 વર્ષની હતી ત્યારથી જ એ પ્રોગ્રામોમાં જઈ રહી છે. પછી એ મુંબઈમાં થયેલ પ્રોગ્રામ હોય, વડોદરામાં થયેલ હોય, સુરતમાં થયેલ હોય, સ્નેહ મિલન હોય, સમૂહ લગ્ન હોય, યુથ ફેસ્ટિવલ હોય, સ્વામી વિવેકાનંદની કોઈ કોમ્પિટિશન હોય કે પછી આનંદીબેન પટેલના હાજરીમાં થયેલ પ્રોગ્રામ હોય, મિત્રો એમના પણ આશીર્વાદ એમને મળી ચૂક્યા છે. તો એવી પુષ્પા ચાંગાણીનું ગુજરાત 24 ન્યૂઝ હાર્દિક સ્વાગત કરે છે. પુષ્પાજી, તમારું હાર્દિક સ્વાગત છે. અને મારે તો પહેલો પ્રશ્ન એ જ કરવો છે કે આટલી નાની વયમાં કઈ રીતે બોલવાનો તને ખ્યાલ આવ્યો કે હું સારું બોલી શકું છું? મારું નામ છે પુષ્પા જયસુખભાઈ ચાંગાણી. આપના સવાલનો જવાબ આપું તો, જ્યારે હું 2 વર્ષની હતી, એટલે કે હું બીજા ધોરણમાં ભણતી હતી, 7 વર્ષની હતી, ત્યારે મેં પહેલાં તો હું મારી શાળામાં જ નાની મોટી ફકરાઓ કે સ્પીચ આપતી, નાના મોટા શબ્દો બોલતી, અને પછી મારા માતા પિતા પણ મને ખૂબ મહેનત કરાવતા, ખૂબ મારી પાછળ પરિશ્રમ આપતા, મને ખૂબ આગળ વધારવાની પણ કોશિશ કરી. અને જ્યારે હું 3 ધોરણમાં હતી ત્યારે સૌથી પહેલીવાર હું મારી શાળાના એન્યુઅલ ફંક્શનમાં મેં સ્ટેજ ઉપર સ્પીચ આપી હતી. 2 ધોરણમાં ભણતી ત્યારે તો મેં ક્લાસમાં જ સ્પીચો આપી હતી, પરંતુ જ્યારે 3 ધોરણમાં હું ભણતી ત્યારે મેં પહેલી વખત સ્ટેજ ઉપર સ્પીચ આપી હતી. અને ત્યારે મારો કોન્ફિડન્સ વધ્યો અને મને લાગ્યું કે નહીં, મારામાં બોલવાની કળા છે. પુષ્પા, 200 જેટલી સ્પીચ આટલી નાની વયમાં, અને મેં તો સાંભળ્યું છે કે આનંદીબેન પટેલની હાજરીમાં જ્યારે મુંબઈમાં પ્રોગ્રામ હતો ત્યારે બેટી બચાવવાના વિષય ઉપર તમારી આંખમાંથી આંસુ આવી ગયા હતા, આટલી સંવેદના કઈ રીતે ટચ કરી ગઈ? સૌપ્રથમ તો હું અત્યારે સિવિલાઇઝ મોડર્ન સંકુલમાં અભ્યાસ કરું છું, અને તે શાળા ખૂબ જ સારી છે કે મને અત્યારે પણ, હાલમાં પણ, હું જ્યારથી એ શાળામાં ભણતી આવી છું ત્યારથી એ શાળાએ હંમેશા પ્રયત્નો કર્યા છે કે હું કંઈક આગળ વધું, મારું નામ રોશન કરું, મારા માતા પિતાનું નામ રોશન કરું. હંમેશા એ શાળા સક્ષમ રહી છે કે મારી હંમેશા ખ્યાતિ થાય. ક્યારેય પણ ખરાબ નથી વિચાર્યું એ શાળાએ મારા વિશે, અને હંમેશા મને ખૂબ જ સારા પ્રયત્નો કરાવ્યા છે કે હું આગળ વધી શકું. અને તમે જે સવાલ પૂછ્યો એનો જવાબ આપતા હું કહું તો, અત્યારે તમને ખબર હોય તો કે સરકાર દ્વારા એવા ઘણા નિયમો લાગુ પડ્યા છે કે જ્યારે બેબી કે બાબાનો જન્મ થાય ત્યારે ચેક કરાવવું એક ગુનો છે. એના વિશે હું કહું ને તો કે આંસુ મને એટલા માટે આવે છે કારણ કે આ જ્યારે બેબી કે બાબાનું ચેક થાય છે, પરંતુ એ તો ગુનો છે. આવી રીતે ઘણા દીકરાઓની પણ હત્યા થઈ જતી હોય છે, બેબીના નામે ઘણા દીકરાઓની હત્યા થઈ જતી હોય છે. કારણ કે અત્યારે લોકોને દીકરીઓ પસંદ નથી. શા માટે પસંદ નથી? કારણ કે જ્યારે દીકરીનું નામ પડે છે ત્યારે લોકો કેમ ખુશ નથી થતા, લોકોના આંખમાં કેમ આંસુ આવી જાય છે? અને જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે બધે પેંડા વેચાય છે, એવું શા માટે? એટલા માટે મને એ દુઃખ થાય છે કે સમાજમાં દીકરીઓનું મહત્ત્વ કેમ કોઈને સમજાતું નથી, અને એ બધી વાત રજૂ કરતાં મને આંસુ આવે છે. ખૂબ સરસ વાત પુષ્પા તમે કરી કે ખરેખર દીકરા દીકરીની વાતમાં દીકરી વિશેની સંવેદના આપની ખરેખર બહુ સરસ છે ને, હોવી જ જોઈએ. અને સૂર્યને પણ ખ્યાલ આવે ત્યારે, જ્યારે એની દીકરી જતી હોય ને ત્યારે એની આંખમાંથી પણ આંસુ કદાચ આવી જાય. વાત તો બહુ સાચી છે, પણ હું જોઉં છું કદાચ તમે અત્યારે તો 9મા ધોરણમાં છો, એક સારી સ્કૂલમાં એજ્યુકેશન લઈ રહ્યા છો, પણ તમને નથી લાગતું કે એજ્યુકેશન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ વૃદ્ધાશ્રમોની સંખ્યા પણ વધતી જાય છે? તો એના વિશે તમારું શું કહેવું છે? એનું કારણ છે કે જેમ જેમ એજ્યુકેશન વધે છે તેમ વૃદ્ધાશ્રમની સંખ્યા વધે છે, તો બહુ મોટો પ્રશ્ન કહેવાય અત્યારના સમય પ્રમાણે. કારણ કે
અત્યારના સમય પ્રમાણે હું કહું તો આજના સમયમાં વૃદ્ધાશ્રમોના દરવાજા વધારે ખુલી રહ્યા છે. કારણ કે શું એનો વાક દીકરાનો વાક છે કે પોતાની વહુને ઘરમાં લાવી છે, વહુનો વાક છે કે પોતાનું ઘર છોડીને બીજાના ઘરમાં જાય છે, મા બાપનો વાક છે કે જે દીકરા દીકરીના લગ્ન કરાવે છે. હું કહું તો આમાં કોઈનો જ વાક દેવાય એવો નથી, બધા સરખા જ છે મારા પ્રમાણે તો. પરંતુ જેમ એજ્યુકેશન વધે છે અને દીકરાઓમાં નવા વિચારની સરવાણી થાય છે, તેવી જ રીતે મા બાપને પણ સમજવું જોઈએ. જો મા બાપ પોતાના દીકરાઓને નાનપણથી જ એવી શિખામણ આપે કે મારા દીકરા કે મારી દીકરી તારું સારું થાય અને તું મા બાપનું મહત્ત્વ સમજાવે, જ્યારે બર્થડે પાર્ટી હોય, દીકરાનો જન્મદિવસ કે દીકરીનો જન્મદિવસ હોય, ત્યારે મોટી મોટી કેક ને મોટા મોટા ફંક્શનો કરવા કરતાં જો એક નાનકડું સારું એવું પુસ્તક આપે ને તો પણ કદાચ આ વૃદ્ધાશ્રમની સંખ્યાને ઘટાડી શકાય. ખૂબ સરસ, આટલી નાની વયમાં આટલા ઉત્તમ વિચારો પુષ્પા તમારા છે એ જાણીને ખૂબ આનંદ થયો. અને તમે તો ઘણા બધા વિષય ઉપર બોલો છો, મને ખ્યાલ છે એ પ્રમાણે મા બાપ હોય, બેટી બચાવ હોય, વ્યસન હોય, સંવેદનાનું ધોવાણ હોય, નાગરિક ધર્મ એ જ મારો પ્રથમ ધર્મ, ગાય બચાવ હોય, પર્યાવરણ બચાવ હોય, સૈનિકની ગાથા હોય કે ગુજરાતની ગાથા હોય, મિત્રો આ તમામ વિષય ઉપર પુષ્પા આપ બોલી ચૂક્યા છો. પણ એક વિષય ઉપર આજે તમારો અવાજ અમારા દર્શક મિત્રોને સંભળાવવાનો છે, અને એ સૌથી મોટી પૂંજી છે, પછી એ દેશ હોય કે આ દુનિયા હોય, અને એ છે આજના યુવાનો. આજ દુનિયાનું સૌથી મોટું પીઠબળ, પરિબળ, શક્તિ જો હોય તો તે યુવાનો છે. આ યુવાનો વિશે આપ શું માનો છો? આજના યુવાનો કયા રસ્તે? આ પ્રશ્નના જવાબમાં તમે શું કહેશો? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા તો હું આપને પ્રશ્ન પૂછવા માંગુ છું કે છેલ્લા 5 વર્ષમાં વિદેશોમાંથી 600 અબજ ડોલરનું રોકાણ થયું છે, વિદેશી રોકાણકારોએ ભારતમાં રોકાણ કર્યું છે, તેના મહત્વના કારણો કયા છે? તો તેનું સૌથી મહત્વનું કારણ એ છે કે તેઓને અહીં ભરોસાપાત્ર, ઈમાનદારી અને સ્કિલથી ભરપૂર યુવાનોને નજરે નિહાળ્યા છે. ખૂબ મહેનત અને ખૂબ પરિશ્રમ કરતા યુવાનોનું પ્રમાણ ખૂબ જ વધારે જોયું છે. શું તે વગર આ નિર્ણય લીધા હશે? અરે, આજના સમયમાં ભારતીય સેનામાં 46 લાખ જવાનોને કારણે દુનિયાના દેશોમાં આપણી સૈન્ય શક્તિ અને યુવા સૈનિકો ડંકો વગાડી રહ્યા છે. તો હમણાં જ જોયું કે તે એ જ પાછા પડોશી દુશ્મન દેશના છક્કા છોડાવી રહ્યા છે. આ બધું સર્જન કરનાર કોણ છે? ભારતની વિકાસની હરણફાળ બરાવનાર યુવાધન શું બહારના દેશોમાંથી આવ્યો છે? ના મિત્રો, મિત્રો ભારતીય યુવાનોએ જ autowala.com જેવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે, તો તેઓએ જ ઇસરોના વૈજ્ઞાનિક બનીને મંગલયાન જેવા મિશનને સાકાર કરીને આખી દુનિયાને અતિ અપાર આશ્ચર્યના દરિયામાં ડૂબાડી રહ્યા છે. ભારતીય યુવાનો કે યુવતીઓ ઓલિમ્પિક કે એશિયાના ખેલ મહોત્સવમાં ધડાધડ રજત અને સુવર્ણ ચંદ્રક જીતીને દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન ઊંચું કરી રહ્યા છે. અને હા, આવા વાતાવરણમાં મને ઝવેરચંદ મેઘાણીને પંક્તિ પણ યાદ આવે કે ઘટ ઘટમાં ઘોડા થનગને આત્મવિજય પાખ, અણદીઠેલી ભમ પર યૌવન માંડે આંખ. તમને કહું તો આઝાદીના 72 વર્ષ પછી હજુ પણ આપણો દેશ વિકાસશીલ દેશ કહેવાય છે. વિકસિત દેશોમાં હજુ પણ આપણું નામ આવી શક્યું નથી. તેનું કારણ, ભારત 56 કરોડ યુવાનોનો દેશ, જેમાં માત્ર 7 થી 10 કરોડ યુવાનો સક્રિય, સકારાત્મક અને ક્રિએટિવિટીથી પોતાના દેશને આગળ ધપાવી રહ્યા છે. તો બાકીના 40 કરોડ યુવાનો કયા રસ્તે છે તેનો સર્વે હાથ ધરવો જોઈએ. અરે, છાપાઓ જ્યારે યુવાનોએ કરેલા બાલિકાઓના બળાત્કારના ખબરોની ચીસો પાડે છે ને, ત્યારે દુઃખ થાય છે. એવી ઘણી બધી ફિલ્મોમાં બતાવાયું છે તે મુજબ યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી જઈને પોતાના કુટુંબ કે પરિવારને બરબાદીના રસ્તા સુધી લઈ જાય છે. દેશના વાતાવરણને માવા તમાકુ ખાઈ ખાઈને કેન્સરનો ઉકળો બનાવનારાઓ કે પછી નાની એવી નિષ્ફળતામાં પંખે લટકી જનારા આપણા યુવાનો સિવાય બીજું કોણ છે? અને હા, અત્યારે તો પાછો સ્માર્ટફોનનો જમાનો છે ને, એટલે કહીશું કે સોશિયલ મીડિયા ઉપર ટાઈમ વેડફતા રહેવાની નવરાશ શા માટે છે આજના યુવાન પાસે?
આજના યુવાનો પાસે તન છે, મન છે, અરે ધન પણ છે, પરંતુ ખૂટે છે સમજનો અભાવ. એટલા માટે જ તો શિક્ષણ જગતના સૂત્રધારો અને પરિવારના મોભીઓ કહી રહ્યા છે, અમારા યુવાનો, અમારા સંતાનો અમારા કહ્યામાં નથી. શું ખરેખર ગલત ગોલ પાછળ દોડી રહ્યો છે આજનો યુવાન, કે પછી દેશની વધારી રહ્યો છે શાન? મારે મન તો એટલું જ કહેવું કે જાગી જા યુવાન, થોડા આંગળીના વેઢે ગણાય ને તેટલો તું પણ થઈ જા મહાન. મિત્રો, ગમે તે કાર્યક્રમો હોય, પછી ડોનેશન કેમ્પ હોય, તેનું આયોજન કરનારા તો મોખરે યુવાનો જ હોય છે. પરંતુ તેની સાથે સાથે કહેતા દુઃખ થાય છે કે નવરાત્રિ કે ગણેશ ઉત્સવના શુભ પ્રસંગોમાં ડીજેના ભયાનક શોર બકોર વચ્ચે ટ્રાફિક જામ કરનારાઓ રસ્તે રસ્તે પાણીની ખાલી કોથળીઓ ફેંકીને શહેરને પ્રદૂષિત કરનારાઓ, કે પછી અશ્લીલ હરકતો અથવા તો દારૂ જુગારને તહેવારનો જ એક ભાગ માનીને ટપોરી સ્ટાઇલમાં પોતાના જીવનને બરબાદ કરનારાઓ આપણા યુવાનો સિવાય બીજું કોણ છે? અને આજનો અમુક યુવા વર્ગ જેમ રોજ કપડાં બદલે છે, તેમ સંબંધો પણ બદલે છે. અરે એવા ઘણા યુવાનો છે, કરોડોની સંપત્તિ અને બંગલાઓ હોવા છતાં 1 BHKના ભાડાના મકાનમાં રહેવા પણ તૈયાર થઈ જાય છે. એવા પણ છે કે જેની પાસે કરોડોની સંપત્તિ, કરોડો રૂપિયા કમાતા હોવા છતાં પોતાના મા બાપને નથી સાચવી શકતા. અને જ્યારે એક બાજુ 25,000ની સામાન્ય નોકરી કરતો યુવાન પોતાના માતા પિતાના ઓપરેશન માટે લોન લેવા પણ તૈયાર થઈ જાય છે. પશ્ચિમની સભ્યતાની આંધળી નકલો કરીને પોતાના ગૌરવ અને અસ્તિત્વને બરબાદીના રસ્તા સુધી લઈ જવા માટે યુવાનો સક્ષમ બન્યા છે. અને હું કહું તો યુવાધન જો સકારાત્મક વિચારે ને તો ચંદ્રયાન 2 જેવા મિશનને પણ પાર પાડી શકે, પરંતુ જો એક વાર પણ નકારાત્મક બને તો પોતાના જ દેશના સૈનિકો સામે પથ્થરો વરસાવીને દેશદ્રોહી પણ બની શકે. શું ખરેખર યુવાનોને આ મહાવિનાશના રસ્તેથી પાછા વાળી શકાશે ખરા? આ પ્રશ્નનો ઉત્તર આપતા મને સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવી રહ્યા છે કે તેઓએ કહ્યું હતું કે મને નચિકેતા જેવા 100 યુવાનો તો આપો, હું આખા ભારત દેશની તસવીર બદલી નાખીશ. તો મિત્રો, આપણે પણ એવો પ્રયાસ કરીએ કે તેમની યુવા ક્રાંતિના ભાગ બનીએ અને દુનિયાને આ ભારતની સક્ષમ યુવા પરિશક્તિનો પરિચય આપતા જણાવીએ કે રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, થોડા મૂંઝાય મનમાં અમે મરી જવાના. સમજો છો શું અમને? સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી, કે ઠારિયા તો ઠરી જવાના, ઠારિયા તો ઠરી જવાના. આટલા ક્રાંતિકારી વિચારો પુષ્પા તમારા છે, તે પણ યુવાનો વિશેના, તો મારે તો એ જ હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે આટલી નાની ઉંમરમાં જો આટલા ક્રાંતિકારી વિચારો તમારા હોય તો શું પુષ્પાના મનમાં પણ કંઈક ને કંઈક ભવિષ્યમાં ક્યાંક જવાની ખેવના હશે? એને પણ કોઈક ઈચ્છા એવી હશે કે મારે આ જગ્યાએ પહોંચવું છે? કોઈ ઈચ્છા અત્યારે જે ચાલી રહ્યું છે, એટલે કે અત્યારે બધા જ ટીવી ન્યૂઝ ચેનલમાં આવી રહ્યું છે કે ચંદ્રયાન 2, અને મારો પણ એવો જ વિચાર છે કે હું પણ ઈસરોમાં એક એસ્ટ્રોનેટ તરીકે પોતાની કામગીરી બજાવું. મારે પણ ચંદ્રયાન જેવા ચંદ્ર પર જવું છે. મારી પણ ખેવના છે કે હું ચંદ્ર ઉપર જાઉં, કારણ કે હું અત્યારે જે પુસ્તકમાં ભણું છું, જે ચોપડીઓમાં ભણું છું, તેમાં સુનિતા વિલિયમ્સ કે પછી કલ્પના ચાવલાના પાઠ આવે છે, અને ત્યારે મારા મનમાં પણ એવો વિચાર આવે છે કદાચ આ જગ્યાએ મારા પણ પાઠ આવતા હોય તો. જેમ કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ એમ બંને મહિલાઓએ જેમ પગ મૂક્યા છે, એમ ત્રીજો પગ કદાચ પુષ્પા ચાંગાણીનો હોય એવી મારી ખેવના છે. અને હું એમ નથી કહેતી કે હું બોલવા ખાતર બોલું છું કે યુવાનો વિશે મેં બોલ્યું, બેટી બચાવો વિશે હું બોલું છું, મા બાપ વિશે હું બોલું છું. હા, હું બોલું છું, પણ એનો મારા જીવનમાં પણ એટલો જ અમલ કરું છું. હું પણ એવું ચાહું છું કે હું પણ એક સારી યુવાન બનું, શ્રેષ્ઠ યુવાન બનું. અને હા, હું પહેલાં એસ્ટ્રોનેટ કે પછી મોટિવેશનલ સ્પીકર કરતાં પહેલાં એક શ્રેષ્ઠ માનવી બનવા માગું છું. અને જેમ હું કદાચ આગળ વધીને ચંદ્ર ઉપર જઈશ, અને તેના પછી પણ મારી જે સ્પીચ છે, મારી જે કલ્પના છે, મારામાં જે
મારામાં જે સ્કિલ છે તેને પણ હું બહાર કાઢવા ઘણા પ્રયત્નો કરીશ અને આગળ જતાં હું પણ મોટિવેશનલ સ્પીકર બનીશ. અને હા, તમે કીધું તેમ શ્રેષ્ઠ માનવી પણ બનીશ. ખૂબ સરસ પુષ્પા, આપના વિચારો છે એવા ઉત્તમ, ઉત્તમ માનવ બનવાના વિચારો છે. અને કીધું છે ને કે કરણી અને કથનીમાં કોઈ ફેર ન હોવો જોઈએ, જે માણસ કહે છે એ પાળવું પણ જોઈએ, ને તમે એ વિચારો તરફ પણ છો. તો ગુજરાત 24 ન્યૂઝ તો હંમેશા એવી જ ઈચ્છા રાખે છે કે હવે પછીનો મહિલાઓમાં ત્રીજો પગ આપનો રહે એવી શુભેચ્છા છે. અને આપની તમામ ઇચ્છાઓ પૂરી થાય અને ગુજરાત 24 ન્યૂઝમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર રાકેશ સર, કે તમે મને અહીં બોલાવી અને દર્શકો સમક્ષ મારા વિચારો રજૂ કરવાની ખૂબ સારી એવી તક આપી. તમારી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર, આપ સૌને મારા સતશત વંદન. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. એક નવા જ વિચારો સાથે, એક નવા જ વિષય સાથે આપ ફરી મળતા રહેશું એવી આશા સાથે અમે મળતા રહીશું આપને. ત્યાં સુધી નમસ્કાર. We'll be right back.